जय स्वामी हमें आप बीजु सत्र शुरू थी गयु पहला सत्र में बीजा साहब तुमने भरायू हे हमें धोरण सात विषय विज्ञान पाठ दस पहला सत्र में एक थी नौ पाठ था और बीजा सत्र में आप चालू करे आज थी सजीवों में स्वस्थ सजीवों में श्वसन अत्यारे आपणे जोईए छीए के कोरोना नो केर थोड़ो वधारे छे। तमे बे वस्तु सांभळी हशे अत्यारे के डॉक्टर सौथी पहला आंगळी उपर मूकीने ऑक्सीमीटर थी तमारू ऑक्सिजननुं लेवल मापे छे। आ ऑक्सिजननुं लेवल याद राखजो 95 उपर होवुं जोईए बराबर। અત્યારે આપણે જે ભણીએ છીએ એ શ્વસન વિશે જ ભણીએ છીએ બરાબર, એટલે ઓક્સિજનનું લેવલ 95 ઉપર હોય તો તમને કોરોનાની કોઈ અસર હોતી નથી, તમે શ્વાસોશ્વાસ એટલે કે તમારા જે ફેફસા છે એ ફેફસા મજબૂત છે બરાબર। બીજી વસ્તુ, ઓક્સિજનનું લેવલ બે વખત માપો, એક સામાન્ય સ્થિતિમાં અત્યારે હું ઊભો રહ્યો છું બેસી રહ્યા હોઈએ સૂઈ ગયા હોઈએ ત્યારે 95, 98, 99, 100 ની આસપાસ આવે છે। થોડી તમે પછી કસરત કરો કાં તો ચાલો અથવા થોડું કામ વધારે કરો થોડું શરીરને મજબૂત થાય તો એ વખતે તમે જોશો તો તમારું ઓક્સિજનનું લેવલ પહેલાં કરતાં ઓછું થયેલું હશે। દરેકની અલગ અલગ હોય બરાબર, જે લોકોને એડમિટ કરવા પડે છે બરાબર એ લોકોનું થોડું ચાલ્યા પછી 90ની અંદર જાય ઓક્સિજન લેવલ, ત્યારે દવાખાનામાં એડમિટ કરવાની જરૂર પડે છે અને મોંથી ઓક્સિજન આપવો પડે છે બરાબર। આ બે વસ્તુ અત્યારે ખાસ યાદ રાખવાની છે, તમારું ઓક્સિજનનું લેવલ 95ની ઉપર હોવું જોઈએ, થોડી કસરત કરો, શરીરને શ્રમ પડે એવી મહેનત કરો અને પછી માપો તો 85-90ની અંદર આવે તો બહુ વધુ નથી આવતું, કારણ કે કસરત કરેલી છે, શ્રમવાળું કામ કરેલું છે માટે। હવે પાઠ આપણે ભણવાનું ચાલુ કરીએ છીએ તો પહેલું 10.1 આપણે શ્વસન શા માટે કરીએ છીએ, તો આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં તમે જોયું હશે કે મમ્મી તમને પરણ પરણ ખવડાવતી હોય છે કે ખાઈ લે કરતી હોય છે બરાબર। તો આપણે જે કંઈ ખોરાક જમીએ છીએ, શરીરની અંદર જે કંઈ ખોરાક જાય છે એ ખોરાકમાંથી એની જાતે શક્તિ છૂટી પડતી નથી, એની અંદર આપણે જે નાકથી શ્વાસ લઈએ છીએ બરાબર એ જારક શ્વસન છે, એ જારક શ્વસન નાકમાંથી ફેફસામાં જાય, ફેફસામાંથી દરેક કોષોમાં જાય અને એ પુષ્ટો એને ઓક્સિજન મળે ત્યારે આ પ્રક્રિયા થાય છે કે ગ્લુકોઝમાંથી ઓક્સિજનના ઉપયોગ થાય, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે। એક નખ્યા આવે છે કોષીય શ્વસન, તો કોષીય શ્વસન એટલે શું, તો હવામાં રહેલો ખોરાક ઓક્સિજનના ખોરાકને તોડવામાં મદદ કરે છે, કોષમાં ખોરાકના કંડે થોડી ઉર્જા મુક્ત કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને કોષીય શ્વસન કહે છે। તો દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને આપણે કોષો કહીએ છીએ તેનો બનેલો છે, શરીરની અંદર દરેક કોષનો આકાર અલગ અલગ છે અને દરેકનું કાર્ય પણ અલગ અલગ છે। આપણા શરીરમાં ઘણી બધી ક્રિયા થાય છે જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન, આ બધી આપણા શરીરમાં અલગ અલગ ક્રિયાઓના અલગ અલગ કોષો હોય છે, આ બધા જ કાર્યો નિયમિત રૂપે થાય એ માટે ખોરાકને શક્તિની જરૂર પડે છે। આપણે ખાતી વખતે, સૂતી વખતે અને માસતી વખતે
પણ આપણને શક્તિની જરૂર પડે જ છે. પરંતુ આ શક્તિ આપણને મળે છે ક્યાંથી? તો આપણે કહી શકીએ કે ખોરાકમાંથી. તો ખોરાકની અંદર જે કંઈ ખોરાક ખાઈએ છીએ એમાં સંગ્રહિત ઉર્જા હોય, જે શ્વસન દરમિયાન એમાંથી છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરતા હોય છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે, બરાબર? અને આપણે નાક માટે ઓક્સિજન વાયુ શરીરની અંદર દાખલ કરીએ છીએ. ઉચ્છવાસ, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. આપણે શ્વાસ અંદર લઈએ એટલે કે ઓક્સિજન શરીરમાં જાય, ઉચ્છવાસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે જાહેર શ્વસનમાં ઉત્પન્ન થયું એ શરીરની બહાર કાઢીએ છીએ. તો હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એમાં રૂપાંતર થાય છે, બરાબર? એટલે આપણે જાહેર શ્વસનમાં જે ઓક્સિજન હતો એ ઓક્સિજન ગ્લુકોઝની સાથે પ્રક્રિયા કરે, એમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટા પડે, એમાં કાર્બન ડાયોક્સાઇડ નાક માટે બહાર નીકળી જાય છે. ઉચ્છવાસમાં પણ પાણીની બાષ્પો બહાર નીકળે છે અને જે શક્તિ છે એ શક્તિનો સંગ્રહ આપણા શરીરની અંદર થતો હોય છે. ઓક્સિજનની હાજરીમાં જે થાય એને જાહેર શ્વસન કહેવાય. અમુક સજીવોમાં અચાનક શ્વસન પણ થતું હોય છે, એમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. તો ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને અચાનક શ્વસન કહેવાય. તો અચાનક શ્વસનમાં ખોરાકનું વિઘટન થવાથી પણ શક્તિ મુક્ત થાય છે. જેમ કે અચાનક શ્વસનમાં ગ્લુકોઝ એમાં ઓક્સિજનના ઉપયોગ વગર, એટલે યાદ રાખજો, જાહેર શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે, અજાહેરમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. અહીંયા તમે દેખાય જોયો શું થાય છે, તો અજાહેરમાં આલ્કોહોલ ઉત્પન્ન થાય, નોકલના કારણે કાર્બન ડાયોક્સાઇડ શક્તિ પાણી ઉત્પન્ન થતું નથી. તો જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની શરીરમાં તૂટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અચાનક શ્વસન કરે છે. એવું નહીં કે આપણા શરીરની અંદર પણ આ અચાનક શ્વસન સ્નાયુની અંદર ક્રિયા થતી હોય છે. આપણે જ્યારે ભારે કસરત કરીએ છીએ, દોડીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ, કલાક અડધો કલાક સવારે ચાલીએ છીએ અથવા ભારે વજન ઉચકીએ છીએ, આ બધી ક્રિયામાં વધુ શક્તિની આપણને જરૂર પડતી હોય છે. આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે સ્નાયુ કોષો આપણા શરીરમાં જે હતા એ અચાનક શ્વસન ઉત્પન્ન કરે છે. તમે વિચાર્યું હશે કે અચાનક શ્વસનમાં ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં એમાં લેક્ટિક એસિડ બને, આપણા શરીરની વાત કરું છું, બરાબર? અમુક વખતે આપણને ભારે કસરત કરીએ તો સ્નાયુનેમાં થોડો દુખાવો થતો હોય છે અને ડૉક્ટર આપણને કહે છે કે ગરમ પાણીનો શેક કરજો, બરાબર? તો ગરમ પાણીનો શેક શા માટે કરવાનો? તો જ્યારે સાધામાં કે શરીરમાં સ્નાયુઓનો દુખાવો થતો હોય તો શેક કરીએ એટલે લેક્ટિક એસિડ જે હતો એ લેક્ટિક એસિડ ધીરે ધીરે પાણી કરતું જાય અને હવાની જે લાકમાંથી હવા લીધી હતી એ ઓક્સિજન અંદર પ્રવેશે અને એમાં ધીરે ધીરે એ સોજો જે આવ્યો હોય એ મટી જાય. તો ભારે કસરત દરમિયાન આપણા શરીરના સ્નાયુઓ ખેંચાઈ પણ જાય છે. આ સ્નાયુઓ જાહેર શ્વસન કરે ત્યારે સ્નાયુનું ખેંચાણ થાય છે, યાદ રાખજો ખાસ. આપણે તો જાહેર શ્વસનથી જ ઓક્સિજન અંદર લઈએ છીએ, પણ અમુક વખતે ભારે કસરત કે એવું બધું કરતા હોઈએ ત્યારે સ્નાયુ ખેંચાઈ જાય છે. એટલે સ્નાયુ ખેંચાઈ જાય છે એનો અર્થ એ થયો કે ઓક્સિજન એને પૂરતા પ્રમાણમાં મળ્યો નથી.
ग्लूकोजन अपूर्ण दहन थवाथी लैक्टिक एसिड उत्पन्न थाय। लैक्टिक एसिड एकठो थवाने कारणे आपणा शरीरना जे स्नायुओ छे ए स्नायुओ खेंचाई जाय छे। ज्यारे आपणे गरम पानीथी स्नान करीए छे अथवा डॉक्टर तेल पण आपे छे કે તેલથી માલિશ કરજો, તો તેલથી જ્યારે આપણે માલિશ કરીએ છીએ એટલે અંદર ગરમાવો ઉત્પન્ન થાય, એટલે ઓક્સિજનની બહારનો જે ઓક્સિજન છે એમાં ભરતો જાય અને આપણને રાહત મળે છે અને ધીરે ધીરે જે ખેંચાણમાં સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા એમાંથી છુટકારો પણ મળે છે। એટલે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે, પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધી જાય અને વધતો ઓક્સિજનનો જથ્થો એ લેક્ટિક એસિડ જે ઉત્પન્ન થયો હતો એનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે, જે આપણે ઉચ્છવાસ માટે બહાર કાઢી લઈએ છીએ અને દુખાવામાં રાહત મળે છે। હવે અજારક શ્વસન ઇસ્ટમાં વધારે જોવા મળે કે ઇસ્ટ કે બરાબર, તો ઇસ્ટ એક કોષીય સજીવ છે, તે અજારક રીતે શ્વસન કરે છે ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિજન વગર। આ પ્રક્રિયા દરમિયાન એમાંથી શું બને છે, આલ્કોહોલ બને છે જેનો ઉપયોગ વાઇન એટલે કે દારૂ અને બિયર બનાવવા માટે એનો ઉપયોગ વધારે થાય છે। તો દારૂ અને બિયર બનાવવું હોય તો એના માટે ઇસ્ટ વપરાય છે અને ઇસ્ટમાં અજારક શ્વસન થાય ને એના કારણે આલ્કોહોલ ઉત્પન્ન થાય, આ આલ્કોહોલ એટલે દારૂ। હવે શ્વાસોશ્વાસની ક્રિયા 10.2 કે શ્વાસોશ્વાસ એટલે શું, તો આપણા નસકોરાને મોં ચુસ્ત રીતે બંધ કરો। તમે જોશો કે મોં અને શ્વાસોશ્વાસનું બંધ કરો તો માર્ગ એક મિનિટ કે અડધી મિનિટ સુધી જ કરી શકાશે, એનાથી વધારે કરી શકાતું નથી બરાબર। તો લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના આપણે જીવી શકતા નથી। તમે ખોરાક ન ખાઓ અને પાણી ન પીઓ તો એક દિવસ લગી ચાલી શકે છે, પણ શ્વાસ લીધા વગરના એક મિનિટ પણ ચાલી શકતું નથી। શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવી। તો ઓક્સિજનયુક્ત જે હવા અંદર લઈએ છીએ એને શ્વાસની ક્રિયા કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણે બહાર કાઢીએ છીએ એને આપણે ઉચ્છવાસ કહીએ છીએ। બંને ભેગા શબ્દ કરી દઈએ તો શ્વાસોશ્વાસ શબ્દ બને છે। શ્વાસોશ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છવાસ, શ્વાસ એટલે ઓક્સિજન અંદર લેવું, ઉચ્છવાસ એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું। હવે શ્વસન દર વિશે ભણીશું આપણે, શ્વસન દર એટલે શું, તો એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તે ક્રિયાને શ્વસન દર કહેવાય, કે અહીં નાક આગળ આપણે આંગળી મૂકી રાખીએ બરાબર, તો શ્વાસોશ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલે તરત ખબર પડશે, તો એક મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ થાય છે એ આપણે જાણી શકીએ છીએ। શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા પરાવર્તિત થાય, શ્વાસ પહેલાં અંદર લઈએ છીએ અને ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ। દરેક માણસની શ્વાસોશ્વાસની ક્રિયા પણ અલગ અલગ હોય છે। હવે 10.2 આગળ તમે આ રીતે તમારો શ્વસન દર પણ માપી શકો છો અને ઘરના બધાનો પણ શ્વસન દર માપી શકાય બરાબર। શ્વસન દર માપો તો અલગ અલગ રીતે માપવાનો છે, કે અત્યારે બેઠેલા હો ત્યારે દરેકનો શ્વસન દર કેટલો છે એ માપી લો, 10 મિનિટ થોડું ચાલો અને 10 મિનિટ ચાલ્યા પછી પણ શ્વસન દર માપો, ત્યાર પછી થોડું વધારે ચાલો એટલે કે 100 મીટર ઝડપથી દોડો અને પુષ્કળ દોડ્યા પછી પણ શ્વસન દર માપો અને આરામદાયક સ્થિતિ તમે સૂઈ ગયા હો ત્યારે માપો, તો દરેક વખતે શ્વસન દર અલગ અલગ આવે। તો સામાન્ય સ્થિતિમાં બરાબર આપણો શ્વસન દર
15 થી 18 વખત આવે, અત્યારે તમે બેઠેલા હો કે સૂઈ ગયા હોય ત્યારે થોડી કસરત કરો, દોડો, ભારે વજન ઉંચકો, ત્યારે તમારો શ્વસન દર 20-22-25ની ઉપર પહોંચતો હોય છે. કેમ કે એ વખતે આપણે થોડું દોડીએ છીએ તો હાફ ચડતો હોય છે. આ હાફ ચડે એટલે શું? બરાબર, તો શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બનતી હોય છે. એટલે શ્વાસ દોડીએ અથવા શારીરિક મહેનત બધું કામ કર્યું હોય ત્યારે હાફ ચડતો હોય છે. હાફ એટલે શ્વસન ક્રિયા વધારે દર વપરાતો હોય એ ક્રિયા. આમ દહન તૂટવાની ક્રિયા ઝડપી બનાવે અને વધુ શક્તિ એમાંથી મુક્ત થાય. આના પરથી તમને સમજ થશે કે શારીરિક પ્રવૃત્તિ પછી આપણને ભૂખ કેમ લાગે છે. કે તમે દોડો, કસરત કરો, પછી થોડું ખાવું પડશે. કેમ કે શ્વસન દર ઝડપી બન્યો અને શરીરમાં ભારે શ્રમ કે દોડવાથી જે શક્તિ હતી એ શક્તિ વપરાતી ગઈ. હવે જ્યારે તમે સુસ્તી અનુભવો છો તો તમારો શ્વસન દર ઘટી જાય છે, તમારા શરીરને પૂરતો ઓક્સિજન પણ મળી રહે છે. જુદી જુદી પ્રવૃત્તિ દર્શાવે છે કે તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિમાં શ્વાસોશ્વાસ કે શ્વસન દર સૌથી ઓછો હોય અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે. તો અહીંયા આ પુસ્તક તમને આપેલું છે ચોપડીમાં, તો આ પુસ્તકમાં તમારી જાતે તમારા ઘરના વ્યક્તિના નામ લખી નાખજો, બરાબર, એમનો શ્વસન દર માપી લો. સામાન્ય દાખલા તરીકે 18 આવે, બીજાનો 10 મિનિટ ચાલ્યા પછી 20 આવે, 100 મીટર દોડ્યા પછી 22 આવે, ને આરામદાયી સ્થિતિમાં 17 આવે. એમ દરેકનો પુસ્તકમાં અહીંયા શ્વસન દર નોંધ લખવાનો છે ચોપડીની અંદર. બીજું આ ચિત્ર આપણને આપ્યું છે, તો આ ચિત્રમાં તમે જુઓ ટોટલ 6 અલગ અલગ પ્રવૃત્તિ બતાવી છે. અહીંયા તમારી મમ્મી વાસણ ઘસે છે, અહીં તમે સૂઈ ગયેલા છો, અહીંયા પપ્પા ચાલતા હોય છે, અહીં તમારી નાની બહેન દોડે છે, અહીંયા તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, અને પછીનું ચિત્ર જોઈએ તો સીડી પર તમે ચડી રહ્યા છો અથવા દાદર એક માળથી બીજા માળ જઈ શકો છો. તો દરેકમાં શ્વસન દર તમે જોશો તો દરેકનો શ્વસન દર અલગ અલગ આવશે. તો ચિત્ર પરથી આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે તમે સૂઈ ગયા છો ત્યારે શ્વસન દર સૌથી ઓછો હશે, જ્યારે તમે ભણવા બેઠા છો ત્યારે શ્વસન દર એના કરતાં થોડો વધારે હશે, જ્યારે તમે ચાલો છો ત્યારે પણ એનો શ્વસન દર એના કરતાં પણ થોડો વધારે હશે, જ્યારે તમે સીડી ચડો છો ત્યારે દોડવા કરતાં પણ શ્વસન દર વધારે હશે, જ્યારે તમારી મમ્મી કચરા પોટું કરે કે વાસણ ઘસે કે કપડાં ધોવે ત્યારે એના કરતાં પણ વધારે શ્વસન દર હશે, અને સૌથી વધારે જે તમે દોડો છો એમાં સૌથી વધારે શ્વસન દર જોવા મળશે. હવે 10.3, આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? તો અહીંયા મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા, તો સૌથી પહેલાં આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ. તો નાકમાં અહીંયા જે આપણે બે હોલ દેખાય છે એને શ્વસન નાસિકા છિદ્ર કહેવાય. આ જે ભાગ દેખાય છે તમને એને નાસિકા કોટરી કહેવાય. અહીંયા આ ભાગ જે છે અંદરના ભાગમાં એને શ્વાસ નળી કહેવાય. એના બે ફાટા પડે અને બંને ફેફસામાં એ ફાટા જતા હોય છે. હવે શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય? તો હવામાંથી નાકની અંદર ઓક્સિજન વાયુ આપણે લઈએ છીએ. નાકની અંદર બે વસ્તુ તમને જોવા મળે, એક નાના નાના સૂક્ષ્મ વાળ અને બીજો શ્લેષ્મ પદાર્થ. શ્લેષ્મ પદાર્થ એટલે ચીકણો પદાર્થ. અત્યારે તમને શરદી ઉધરસ થયો હોય તો નાક ખંચરતા હોય તો એ ચીકણો પદાર્થ હોય, બરાબર. તો એ જે ચીકણો પદાર્થ છે એ બે વસ્તુ શરીર નાકની અંદર કામ કરતી હોય છે. હવે દરેક બંનેનો વાળ અને શ્લેષ્મનો કામ શું છે? તો હવાની અંદર ઘણો બધો કચરો હોય છે,
तो आ बधो कचरो जयरे नाकनी अंदर आए त्यारे वार एने रोकी ले छे। बीजो सूक्ष्म जे कचरो होय ए श्लेष्म पदार्थ जे चिकनो पदार्थ छे एनी ऊपर चोटी जाय छे अने पछी ऑक्सिजन नासिका पुटलमांथी श्वास नलीमां શ્વાસનળીના બે ફાટા પડે છે એ બંને ફેફસામાં જતા હોય આમ ઓક્સિજન પૂરેપૂરો શુદ્ધ થાય અને પછી ફેફસામાં જતો હોય અમુક વખતે આપણને છીંક આવે છે બરાબર તો છીંક આવવાનું કારણ શું તો આવો જે નકામો કચરો છે એ નાકની અંદર થોડો જમા થયો હોય તો છીંક માટે નાકમાંથી બધો નકામો કચરો બહાર નીકળી જતો હોય તો જ્યારે જ્યારે તમે છીંક ખાઓ ત્યારે હાથ સાથે રૂમાલ રાખવો જોઈએ। અત્યારે તો કોરોના ચાલે જ છે બરાબર ને નાક અને મોં તો સંપૂર્ણ બંધ જ રાખવાનું છે। હવે ત્યાર પછી ફેફસામાંથી આ જે ભાગ દેખાય છે એને ઉરદર પટલ છે જે છાતી અને પેટ વચ્ચે યાદ રાખજો ઉરદર પટલ એટલે શું બરાબર એટલે આખી વસ્તુ આપણે યાદ રાખવાની છે તો નાસિકા છિદ્ર નાસિકા છિદ્ર એટલે આ જે કાણું દેખાય છે કે નાસિકા ક્વોટર એટલે આ બંને ભાગ ધીરે ધીરે આગળ ફોરા હતા અંદર જાય અને સાકડા થતા ત્યાર પછી શ્વાસનળી ગળામાં આવી ગઈ ત્યાર પછી ફેફસા અને ઉરોદર પટલ તો ઉરોદર પટલ મેઇન ભાગ બધો છે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરે છે કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકશો બરાબર કે આ તમારું મુખ ગૃહ છે અહીંયા શ્વાસ અંદર જાય એટલે કે નાસિકા કોટર છે ગળામાં આ જે ભાગ છે એ કંઠનળી છે આ શ્વાસનળી છે શ્વાસનળીના બે ફાટા બંને ફેફસામાં જતા હોય છે અને આ બાજુ છાતીનું પિંજર એટલે કે છાતીની પાછળીઓ આવેલી છે એટલે આપણા જે ફેફસા છે એ ફેફસા છાતીના જે પિંજર છે હરકત એની અંદર આવેલા છે એટલે આપણે કોઈને મુક્કો છાતીમાં મારીએ તો હડકા ઉપર વાગે છે ફેફસા ઉપર વાગતો નથી અને એની નીચેનો આ જે ભાગ દેખાય છે એ ઉરોદર પટલ। હવે દરેકનું કાર્ય અલગ અલગ છે શ્વાસ અંદર જાય અને બહાર જાય ત્યારે ક્રિયા કઈ રીતે થાય તો એ 10.4માં શીખવાનું છે કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો શ્વાસોશ્વાસ દરમિયાન છાતીના કદમાં ફેરફાર થાય તમે શીખી ગયા કે બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા પર પણ ઉતરી આવે છે બરાબર ઘણા લોકો બેઠા હોય તો કહે ચાલ 36ની છાતી 56ની છાતી કે છે ને મોદી 56ની છાતી જોઈએ 56ની છાતી એટલે સેન્ટીમીટરથી આપણે માપવાની બરાબર અત્યારે હું સામાન્ય રીતે આ રીતે ઊભો છું તો પહેલાં માપી લેવાનું પછી આ રીતે શ્વાસ બહાર કરતો જવાનો જેમ તમે શ્વાસ બહારથી કાઢશો તો છાતી ઉપરના ભાગમાં આવતી જશે એટલે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતીનું માપ વધે છે અને શ્વાસ બહાર કાઢો છો ત્યારે છાતીનું માપ ઘટે છે તો આ રીતે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા બરાબર ઉરોદર પટલની ક્રિયાથી બનતી હોય છે। બીજું અહીંયા આ પુસ્તક આપેલું છે તો અહીંયા આ પુસ્તકમાં તમે જોઈ શકશો કે જ્યારે શ્વાસ લઈએ છીએ એટલે કે પાછળીઓ બહાર આવે અને ઉરોદર પટલ કઈ તરફ જાય નીચે તરફ જાય એટલે છાતીનું માપ વધે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે ત્યારે આ પ્રક્રિયા થાય છે કે ઉરોદર પટલ ઉપર તરફ જાય બરાબર અને છાતીનું માપ ઘટે બરાબર એટલે જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં આવે છે। તમે કોઈ સૂઈ ગયેલા માણસને ઘરમાં જોયા હશે બરાબર તો માણસ સૂઈ ગયો હશે ત્યારે તમે એનો છાતીનો ભાગ જોયો બરાબર આમ ઉપર નીચે ક્રિયા ચાલુ હોય છે બરાબર આપણે સૂઈ ગયા છીએ પણ આપણી શરીરની શ્વાસોશ્વાસની ક્રિયા તો ચાલુ જ છે બરાબર એટલે માણસ સૂઈ ગયો હોય ત્યારે
ઉપર નીચે તેખરનો ભાગ જોવા મળી શકે. એટલે આપણને ખ્યાલ આવે કે માણસ જીવ છે, મરી નથી ગયો, કે શ્વાસોશ્વાસની ક્રિયા દઈ શકે છે. દરેકનું છાતીનું માપ અલગ અલગ હોય, બરાબર, દરેકની ક્ષમતા પણ છાતી ફૂલાવવાની અલગ અલગ હોય. અહીં કોષ્ટકમાં તમે અલગ અલગ ભરી શકો છો, બરાબર, કે શ્વાસ દરમિયાન છાતી કેટલી હતી, ઉચ્છવાસ દરમિયાન કેટલી થઈ, તફાવત કેટલો પડ્યો. તો શ્વાસ દરમિયાન છાતીનું માપ વધે અને ઉચ્છવાસમાં છાતીનું માપ ઘટે, બરાબર. ધારો કે પહેલાં 50 હતું, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ગળ કરશો ત્યારે એનું માપ ઘટશે, એટલે કે 50 ને 48, એટલે કે 2 જેવું સામાન્ય ઘટશે. તો તમારું છાતીનું માપ ઓક્સિજન અંદર લો ત્યારે કેટલું માપ છાતી ખુલે છે એ પણ આપણે ગણી શકીએ. પ્રવૃત્તિ 10.5 થી પછીના પ્રયોગમાં આપણે જોઈશું. જય સ્વામી.